હાય, ગુડ આફ્ટરનૂન એવરીવન. કાલે આપણે મેન્યુફેક્ચરિંગ 3નું એક લેક્ચર થઈ ગયું છે, બરાબર છે. આજે આપણે સેકન્ડ લેક્ચર લઈ રહ્યા છે. તો કાલે આપણે જોયું હતું કે કોઈપણ ઇન્ડસ્ટ્રીઝમાં મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ કઈ રીતે ઉપયોગી છે, બરાબર છે. અત્યારે ટેકનોલોજી કેટલી બધી હાઈ ચાલી રહી છે, તમે જોઈ રહ્યા છો કે ઇન્ડસ્ટ્રીઝમાં એવા બધા મશીનો, હાઈ ટેકનોલોજીવાળા મશીનો છે કે કોઈપણ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ ઇઝીલી થઈ શકે છે. મતલબ કે કસ્ટમરની જે ડિમાન્ડ છે એ ફૂલફિલ થઈ શકે છે, બરાબર. તો ફર્સ્ટ આપણે જોયું હતું કે કોઈપણ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ જ્યારે કરવામાં આવે છે તો એનું ડેટા એનાલિસિસ કરવામાં આવે છે, બરાબર છે. તો એના માટે એક સીપોક પ્રોસેસ તૈયાર કરવામાં આવે છે, બરાબર. તો સીપોક શું છે? તો એસ મતલબ સપ્લાયર છે. સપ્લાયર એટલે કોણ કહેવામાં આવે છે? કે તમારે કોઈ પ્રોડક્ટનો ઓર્ડર આપવો છે તો તમે કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં જઈને, કોઈ એડમિન ડિપાર્ટમેન્ટમાં જઈને, તમે કોઈ એડમિનિસ્ટ્રેશનમાં જઈને ત્યાં આગળ તમે જે ઓર્ડર આપો છો એ એક સપ્લાયર થયો, બરાબર છે. તો એ સપ્લાયર શું કરશે? કે સપ્લાયર આગળ મોકલશે. આગળ કઈ પ્રોસેસ થાય છે? કે ઇનપુટ. ઇનપુટ મતલબ શું છે? કે જે કંપની તમને આપે છે. તો કંપની તમને શું આપે છે? કે તમે જે પ્રોડક્ટ બનાવવા માટે જે ઓર્ડર આપ્યો છે તો એના માટે કયા રો મટીરિયલની જરૂર પડશે, કયા પાર્ટ્સની જરૂર પડશે, બરાબર. તો એ બધું તમને કંપની આપે છે. તો એ ઇનપુટ થયું. ને નેક્સ્ટ છે પી. પી મતલબ પ્રોસેસ. પ્રોસેસ મતલબ જે પ્રોડક્ટ બનાવવા માટે કઈ કઈ પ્રોસેસ તૈયાર થશે. ડ્રિલિંગ છે, ફિનિશિંગ છે, બરાબર છે. ડિફરન્ટ જે ઓપરેશન થાય છે કે પ્રોડક્ટ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી જેટલી બી પ્રોસેસ કરવામાં આવશે, જેટલા બી ઓપરેશન થશે એ બધું પ્રોસેસમાં આવશે. ઓ મતલબ કે આઉટપુટ. આઉટપુટ મતલબ કે તમે કસ્ટમરને આપો છો, સોરી તમે કંપનીને આપો છો, બરાબર. કે તમે જે પ્રમાણે ઓર્ડર આપ્યો હતો એ પ્રમાણે કંપનીએ તમને જે કંઈ બી વસ્તુ તમારે બનાવવાની હતી, જે કંઈ બી તમે ઓર્ડર આપ્યો છે એ પ્રમાણે કંપનીએ તમને તમારા ડેટા પ્રમાણે વસ્તુ બનાવીને આપ્યું છે કે નથી આપ્યું, બરાબર છે. કે ઓકે, તો એ તમારું આઉટપુટ છે જે કસ્ટમર કંપનીને આપે છે. સી મતલબ કે કસ્ટમર છે કે જે કંપનીને પ્રોડક્ટ બનાવવા માટે ઓર્ડર આપે છે, બરાબર છે. તો હવે આપણે જોયું હતું કે ઇન્ડસ્ટ્રીમાં મેન્યુફેક્ચરિંગ કેટલું ઉપયોગી છે. કેમ ઉપયોગી છે? કે અત્યારે તમે જોઈ રહ્યા છો કે ટેકનોલોજી એટલી હાઈ ચાલી રહી છે, બરાબર. મશીન ટૂલ્સ, એવા નવી નવી ટેકનોલોજીવાળા મશીન ટૂલ્સ અત્યારે ચાલી રહ્યા છે કે જેથી ઇન્ડસ્ટ્રીઝમાં ઇઝીલી વર્કિંગ થઈ શકે છે, બરાબર. તો મશીન ટૂલ્સ, મશીન ટૂલ્સ આવવાથી ઇન્ડસ્ટ્રીઝને શું ફાયદો થયો? તો ઇન્ડસ્ટ્રીઝમાં એવું હતું કે પહેલાં બહુ બધા વર્કરો કામ કરતા હતા. અત્યારે ટેકનોલોજી એટલી હાઈ છે કે એક મશીન આગળ કદાચ તમારે માંડ બે વર્કરની જરૂર પડે છે, બરાબર. તો બે વર્કર જ્યારે વર્કિંગ કરતા હોય છે તો મતલબ કંપનીની કોસ્ટ સેવિંગ થાય છે, વધારે વર્કરની જરૂર પડતી નથી. અને મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન પણ વધારે થાય છે. મતલબ કે જે પ્રોડક્શન પહેલાં કોઈ પ્રોડક્ટ પહેલાં 10 મેન્યુફેક્ચરિંગ થતી હતી, હાઈ ટેકનોલોજીથી 20 પ્રોડક્શન થાય છે. તો એનાથી એમને કોસ્ટમાં પણ બેનિફિટ થઈ શકે છે, બરાબર છે. ધેન નેક્સ્ટ, હવે આપણો બીજો ટોપિક છે કે કટિંગ ટૂલ અને તેની જીઓમેટ્રી, બરાબર. તો કટિંગ ટૂલ શું છે? ટૂલ મતલબ શું? કે તમારે મશીનમાં ડિફરન્ટ ઓપરેશન કરવામાં આવે તો તમારે ડિફરન્ટ કટિંગ ટૂલની જરૂર પડે છે, બરાબર. તો એની જીઓમેટ્રી શું છે? તો તમારે કોઈપણ પ્રોડક્ટ જ્યારે તમે બનાવો છો ત્યારે તેના ડિઝાઇન કરવામાં આવે છે, તેની જીઓમેટ્રી તૈયાર કરવામાં આવે છે કે તેમાં કઈ જગ્યાએ કયો કેટલો એંગલ છે, બરાબર છે. કઈ જગ્યાએ એને ઈઝ છે, કઈ જગ્યાએ એને શેપ, કયા જીતનો શેપ છે, એ પ્રમાણે એની જીઓમેટ્રી તૈયાર કરવામાં આવે છે. તો કટિંગ ટૂલ મતલબ જીઓમેટ્રી એટલે શું છે? તો કટિંગ ટૂલ્સના જુદા જુદા ખૂણા તેમજ તેના પાયાના ભાગને દર્શાવતા ચિત્રોને ટૂલ જીઓમેટ્રી કહેવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા તમને જ્યોમેટ્રીમાં દેખાય છે કે જ્યોમેટ્રી કઈ ગઈ છે, મતલબ કઈ રીતે જ્યોમેટ્રી ડ્રો કરી શકાય છે. તો એક બાજુ તમને ટોપ વ્યૂ આપ્યો છે, નીચેની ફિગરમાં સાઈડ વ્યૂ આપેલો છે, બરાબર છે. એક બાજુ રેક એંગલ આપેલો છે, બરાબર. લાસ્ટ ફિગરમાં તમને આપેલો છે કઈ જગ્યાએ કયો ફેસ, કઈ જગ્યાએ તમે કયા પાર્ટને કઈ રીતે કટિંગ કરી શકો છો, બરાબર. હવે કોઈપણ જોબ જ્યારે બનાવવામાં આવે છે તો એનો જેટલા મતલબ ડેટા આપેલા છે, જેટલી લેન્થ એની વિડ્થ છે, એના કરતાં 2 મીમી જેટલું વધારે રાખવામાં આવે છે, જેથી કોઈપણ પ્રોસેસ જ્યારે થતી હોય છે મશીન ટૂલ વડે જ્યારે, તો વધારાના ભાગને રિમૂવ કરવામાં આવે છે, જેથી જે ટૂલ છે એ તૂટવાની સંભાવના
ઓછી રહે છે, બરાબર. મતલબ કે કોઈ પણ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ જ્યારે થતું હોય તો એની જ્યોમેટ્રી પહેલાં ડ્રો કરવામાં આવે છે, બરાબર. દેન નેક્સ્ટ છે ટ્વિસ્ટ ડ્રીલ, બરાબર. હવે તમને મોસ્ટ ઓફ તો ખબર હોય છે કે ડ્રીલ મતલબ કે ડ્રિલિંગ કરવા માટે વપરાતો હોય છે, બરાબર. તો એમાં પણ ઘણા બધા એવા ડ્રીલ હોય છે કે વચ્ચેથી એંગલ કરવાનો હોય, સિમ્પલ બી ડ્રીલ થઈ શકે છે, બરાબર. તો ટ્વિસ્ટ ડ્રીલ શું છે કે તમે બે બાજુ જ્યારે અંદરથી તમારે એંગલ આપવાનો હોય ત્યારે તમારે ટ્વિસ્ટ ડ્રીલનો યુઝ થશે. એના ડિફરન્ટ ડિફરન્ટ પાર્ટ તમને આપેલા છે, બરાબર છે, કે ડેડ સેન્ટર કયું છે, પછી પીચ કેટલું છે એનું, બરાબર. એવી રીતે તમારે અહીંયા ટ્વિસ્ટ ડ્રીલ છે જે ડ્રિલિંગ ઓપરેશન માટે વપરાય છે. નીચે છે મિલિંગ કટર. તો મિલિંગ કટર તમે ફિગરમાં જોઈ રહ્યા છો કે તમને બોડી ઓફ કટરમાં કેટલો એનો ડાયામીટર રાખવામાં આવે છે. તો બહારની સાઈડ તમારે જ્યારે એંગલ આપવાનો હોય છે ત્યારે તમારે મિલિંગ કટરનો યુઝ થાય છે. મતલબ કે કઈ જગ્યાએ તમારે કેટલું ટૂથ, મતલબ બેકની સાઈડ કેટલું ટૂથ છે, બે વચ્ચે પીચ કેટલી છે, બરાબર છે, એંગલ કેટલો આપવાનો છે, રિલીફ એંગલ કેટલો છે, બરાબર. એ બધું તમને ફિગરમાં આપેલું છે. અહીંયા તમે આ સિમ્પલ ફિગર છે એ ત્યાં જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે બે બે વચ્ચે કેટલી પીચ રાખવાની છે, બરાબર છે. તો એ રીતે તમારે મિલિંગ કટર યુઝ થશે. દેન નેક્સ્ટ ટોપિક છે આપણો કે કટિંગ ટૂલ્સ, તેના પ્રકાર, તેનું વર્ગીકરણ અને તેના ઉપયોગો, બરાબર. તો કટિંગ ટૂલ્સ, કટિંગ ટૂલ્સ એટલે શું છે કે કટિંગ ટૂલ્સ વર્કપીસમાંથી બિનજરૂરી ધાતુ ચીપના સ્વરૂપે દૂર કરે છે અને તેને જરૂરી આકાર, માપ તથા સરફેસ ફિનિશ આપે છે. કટિંગ ટૂલના ઘણા બધા પ્રકારો છે પરંતુ તેને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. હવે તમને બધાને ખબર હશે કે કટિંગ ટૂલના બે ટાઈપ્સ છે. કયા કયા છે? તો એક સિંગલ પોઈન્ટ અને બીજો છે મલ્ટી પોઈન્ટ. હવે મલ્ટી પોઈન્ટ અને સિંગલ પોઈન્ટ કયા કયા મશીનોમાં યુઝ થાય છે? તો લેથ મશીન છે, ત્યાં લેથ મશીન, સેપર મશીન, પ્લેનર વગેરે મશીનો છે ત્યાં આગળ તમારે સિંગલ પોઈન્ટ ટૂલ યુઝ થાય છે. જ્યારે ડ્રિલિંગ છે, રીમિંગ છે, મિલિંગ છે ત્યાં આગળ તમારે મલ્ટી પોઈન્ટ યુઝ થાય છે, બરાબર. તો ટૂલનું વર્ગીકરણ, તો ટૂલનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવ્યું છે? તો જો એના મટીરિયલ પ્રમાણે કઈ રીતે ટૂલનું વર્ગીકરણ છે? તો HSS અને CCT, બરાબર. તો એના પ્રક્રિયા પ્રમાણે, તો કઈ કઈ પ્રક્રિયા થશે? તો એમાં થ્રેડિંગ છે અને ફેસિંગ છે. એ થ્રેડિંગ અને ફેસિંગ એના પ્રક્રિયા પ્રમાણે છે. એની રચના પ્રમાણે, બરાબર. તો એની રચના પ્રમાણે પણ થ્રેડિંગ અને ફેસિંગ એનું વર્ગીકરણ છે. સરફેસ ફિનિશ પ્રમાણે, તો રફિંગ અને ફિનિશિંગ છે, જે મટીરિયલને, વધારાના મટીરિયલને દૂર કરવા માટે વપરાય છે. પછી મશીનના ટૂલ પ્રમાણે, તો મશીનના ટૂલ પ્રમાણે કયું છે? તો ટર્નિંગ ટૂલ છે, મિલિંગ કટર છે અને ડ્રીલ ટૂલ છે, બરાબર. તો ત્રણ ટાઈપ્સના મશીનના ટૂલ્સ છે, બરાબર છે. તો અહીંયા આપણને જસ્ટ ખાલી મેન્યુફેક્ચરિંગની ઇન્ટ્રોડક્શન આપી હતી કે મેન્યુફેક્ચરિંગમાં કયા કયા ટૂલ્સ હોય છે અને એ ટૂલ્સ મશીનોમાં કઈ કઈ રીતે યુઝમાં આવે છે, બરાબર. તો મેન્યુફેક્ચરિંગ એ ઇન્ડસ્ટ્રીમાં આપણને કોઈ પણ પ્રોડક્ટ જ્યારે બહાર પાડવાની હોય છે, એનું મેન્યુફેક્ચરિંગ કરવાનું હોય છે, તો ઇન્ડસ્ટ્રીઝમાં કયા કયા મશીનો છે, કયા કયા ટૂલ યુઝ થાય છે, કઈ પ્રોડક્ટ બતાવવા માટે કયા ટૂલ યુઝ થશે, એ બધું આપણે આ ચેપ્ટર્સમાં જોયું છે. હવે હવે આપણે નેક્સ્ટ બીજા ચેપ્ટર્સમાં, આગળના ચેપ્ટર્સોમાં એક એક ડિફરન્ટ ડિફરન્ટ ઓપરેશન વિશે આપણે આગળના ચેપ્ટરોમાં જોવાનું છે, બરાબર છે. તો મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ એ ઇન્ડસ્ટ્રીઝમાં એટલી બધી હાઈલી વધી રહી છે, બરાબર. તો તમારે એને ઇઝીલી, તમારે કોઈ પણ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ જ્યારે કરવાનું હોય તો પહેલાંથી જ એની ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે, પછી એના ડેટાનું એનાલિસિસ કરવામાં આવે છે, પછી ધેન નેક્સ્ટ એના પાર્ટ્સ, ડિફરન્ટ ડિફરન્ટ જે પાર્ટ છે એને એસેમ્બલ કરવામાં આવે છે અને પછી એની એસેમ્બલી કરવામાં આવે છે અને પછી પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ થાય છે, બરાબર છે. તો અહીંયા આપણું ચેપ્ટર ફિનિશ થાય છે. ધેન નેક્સ્ટ આપણે કાલે હવે બીજું ચેપ્ટર જોઈશું. થેન્ક યુ સો મચ.